ચેનલ ઓફ વડોદરા। ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ છેલ્લા 11 દિવસથી પડતર માંગણીઓને લઈને નગરપાલિકા સામે બેસી ભૂખ હડતાલ પર બેઠા છે। આજે યુનિયનના લોકોએ આવીને ટાવર ચોક પાસે એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પૂતળા દહન કરવાનું હતું તે દરમિયાનમાં જ ડભોઈ પોલીસ આવી પહોંચતા પૂરતા દહનનો કાર્યક્રમ રદ કરી પૂતળા દહનનો કાર્યક્રમ કેન્સલ રાખી પોલીસે 5 કામદારોની અટકાયત કરી હતી। ડભોઈ નગરપાલિકાના સફાઈ કામદારોની છેલ્લા 11 દિવસથી હડતાલના પગલે નગરની નગરી નરકાગાર બની ગઈ છે। સમગ્ર નગરમાં ઠેર ઠેર ગટર ગંગા વહી રહી છે। રોડ પર તેમજ કચરાના ઢગલાની દુર્ગંધના કારણે ઘેર ઘેર માંદગીના ખાટલા મંડાયા છે। 11 દિવસથી સફાઈ કામદારો પોતાની માંગણીને લઈને પાલિકા સામે ધરણાના કાર્યક્રમ રોજી રહ્યા છે। આજે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર તેમજ મુખ્યમંત્રી પુતળાનું દહન માટે એકત્ર થયા હતા સફાઈ કામદારો। ડભોઈ પોલીસે 5 જેટલા કામદારોની અટકાયત કરી પડતર પ્રશ્નો અને રોસ્ટર પ્રથા બંધ કરવાની માંગ સાથે છેલ્લા 11 દિવસથી હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોના કારણે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પરંતુ સત્તાધીશો નિંદ્રામાં હોય સમગ્ર નગરની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। હાલ તો વેરા વસૂલાત માટે પ્રજાજનો ઉપર કાયદો બતાવતી હોય તો પ્રજા કયા ભોગે પોતાના મહોલ્લામાં અને ઘર પાસે ગંદકી સહન કરે? વહેલી તકે નિકાલ નહીં આવે તો પ્રજા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના મૂળ બનાવી લીધું છે। કહેવા માંગુ છું કે વાલ્મીકિ સમાજના જે કાંઈ પ્રાણ પ્રશ્નો છે, રોસ્ટર ભરતા, કોન્ટ્રાક્ટ ભરતા, લઘુત્તમ વેતન, જે વર્ષોથી કામ કરતા રોજમદાર હોય તેને કાયમિક કરવામાં નથી આવતા, આવી દરેક બાબતોમાં અમે આ સરકારની સતત વિખોડ વિશેના શબ્દોમાં કે જે આ સરકારે અમારું શોષણ જ કરે છે અને માત્ર ને માત્ર વાલ્મીકિ સમાજના પગ ધોવાના કાર્યક્રમ રાખે, સ્વચ્છતા અભિયાનના નામે આ લોકો ઝાડુ લઈને નીકળે, આ બધા સ્ટન્ટ બાજ કરીને જનતાને, ગુજરાતની જનતાને આ એક બનાવી રહ્યા છે। જે પાયાનો એક સૈનિક એવો છે, જે સફાઈ કામદાર, જે પોતાના હક અને અધિકાર માટે જ્યારે લડત આપતો હોય ત્યારે સરકાર અને તેના અધિકારીઓ અને પદાધિકારીઓ આંખ આડા કાન કરીને આ વાલ્મીકિ સમાજને ગુમરાહ કરીને તેને ગેરમાર્ગે દોરવામાં આવે છે, તો આ સરકાર માત્ર ને માત્ર આ વાલ્મીકિ સમાજના પગ ધોવે છે, બાકીના પ્રશ્નો હલ કરતી નથી। તો તેવી બાબતમાં અમે આનો આજે સૂત્રાચારનો કાર્યક્રમ રાખેલો છે ટાવર ચોક ખાતે અને ગુજરાતની દરેક નગરપાલિકામાં આ સરકાર દ્વારા શોષણ કરવામાં આવે છે તેનો અમે કટ્ટર વિરોધ કરી રહ્યા છીએ। કેટલા દિવસથી તમારી હડતાલ ચાલુ? આજે 11મો દિવસ છે। 7-3 થી અમે હડતાલ ચાલુ કરી હતી પ્રતિક ઉપવાસ ઉપર। આગળ શું કરશું? બસ હવે આગળથી અમે જલદ કાર્યક્રમ આપશું, પણ જે અમારા કાર્યક્રમ હતી કોઈ જનતાને કોઈને નુકસાન ન થાય તેવા અમારા કાર્યક્રમો હશે।